પછી એને અડવાનું નથી, એ સ્લેટને મૂકી દેવાની છે. શ્રી ગિરીશભાઈ નાયડુ જે દીપ પ્રાગટ માટે પધારશે અને આપણી શાળાના પ્રધાન આચાર્યશ્રીઓ પણ દીપ પ્રાગટ માટે આવશે. પ્રવીણભાઈ પટેલ ને વિનંતી કે જેઓ દીપ પ્રાગટ માટે પધારશે. કોની સ્કૂલમાં આવ્યો છે? કોના જોડે આવ્યો તો? પછી બીજું કોણ આવ્યું હતું બેટા? શ્રીમતી અર્પણાબેન ને પણ વિનંતી કે જેઓ સ્ટેજની પણ પોતાનું આસન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. પ્રચોદયાત્. ઓમ રાષ્ટ્રાય સ્વાહા, ઇદં રાષ્ટ્રાય ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. લખેલું છે ઓમ. બાળક નો જમણો હાથ, માતા એ બાળકના જમણા હાથની પહેલી આંગળી લેવાની છે અને ઓમ ના નીચે 7 વખત ફેરવવાનું છે અને ઓમ વાંચવાનું છે. આપણે તમને એમ થતું હશે કે પ્રથમ અક્ષર ઓમ શા માટે? તો સૃષ્ટિમાં પ્રથમ ઓમની જ ઉત્પત્તિ થઈ હતી, એટલે આપણે પહેલા ઓમ, જેવી રીતે ઓમ ના નીચે આંગળી ફેરવી હતી એવી રીતે અને પવિત્રતાનો સંદેશ આપે છે, આપણને આપે છે. માન સરસિકામાં પણ અમારું હવે વાંચન અને લેખન શરૂ થશે. લેખન નહીં, ખાસ વાંચન ઉપર આપણે આગ્રહ રાખવાનો છે. હવે એક વિધિ